हेलो फ्रेंड्स, वेलकम वंस अगेन टू माय यूट्यूब चैनल। प्लीज़ डोंट फॉरगेट टू लाइक, शेयर एंड सब्सक्राइब द चैनल टू गेट ऑल द नोटिफिकेशंस। सो इन टुडेज वीडियो वी आर गोइंग टू लर्न अबाउट शॉर्ट नोट ऑफ स्टैंडर्ड 12। दिस क्वेश्चंस विल बी आस्क्ड इन सेक्शन सी, क्वेश्चन नंबर 28-29। It is of 6 marks. So out of 3, you have to write 2 short notes given from the questions below the short note. So in today's video, we are going to discuss about the short note from unit number 1, 2 and 3. So first is positive effects of law. So it is based on our unit 1, read 1, can you install law? તો આપણે સૌ જાણીએ છીએ કે can you install law નામના યુનિટમાંથી આ શોર્ટ નોટ લેવામાં આવેલી છે. તો ચલો આપણે એનું જરા ટ્રાન્સલેશન જોઈ લઈએ. તો લવ મેક્સ લાઈફ લવેબલ. તો જે લવ છે, પ્રેમ છે, એ જીવનને પણ પ્રેમમય બનાવે છે, પ્રેમ કરવા યોગ્ય બનાવે છે. ઇટ ટીચીઝ અસ ટુ લવ લાઈફ. જીવનને પ્રેમ કરવાનું આપણને શીખવાડે છે. લવ ચેન્જીઝ વન્સ પર્સનાલિટી ઓન સચ અ બિગ સ્કેલ દેટ ધ પર્સન બિકમ્સ ફૂલ ઓફ પોઝિટિવિટી, કાઇન્ડનેસ એન્ડ કોન્ફિડન્સ. તો એટલા મોટા પાયા ઉપર એ વ્યક્તિના પર્સનાલિટી એટલે વ્યક્તિત્વમાં ચેન્જ લાવે છે, બદલાવ લાવે છે, કે વ્યક્તિ હકારાત્મકતા, જો પોઝિટિવિટી બ્રેકેટમાં લખેલું છે, કાઇન્ડનેસ દયાનો ભાવ અને કોન્ફિડન્સ એટલે વિશ્વાસથી ભરપૂર થાય છે. હી હેઝ ધ ફિલિંગ ઓફ કેરિંગ, હેપીનેસ, પોઝિટિવિટી એન્ડ ગુડનેસ ટુવાર્ડ્સ ઈચ સેક્શન ઓફ લાઈફ. તો એનામાં ફીલ એવી લાગણી આવે છે, કેરિંગ એટલે કોઈની પરવા કરવી, ચિંતા કરવી, હેપીનેસ એટલે ખુશી, પોઝિટિવિટી હકારાત્મકતા અને ગુડનેસ એટલે સારાપણું. તો જીવનના પ્રત્યેક ભાગ પ્રત્યે આ પ્રકારના ભાવ એના મનમાં ઉત્પન્ન થાય છે. ધ ફેસ ઓફ ધ પર્સન હુ ફોલ્સ ઇન ટુ લવ વિલ લુક બ્રાઇટર, શાઇનિયર એન્ડ મોર ગ્લોઈંગ ધેન એવર. તો જે વ્યક્તિ પ્રેમમાં છે એ વ્યક્તિનો જે ચહેરો છે શું થાય છે, લુક બ્રાઇટ, બ્રાઇટર એટલે શું થાય, ચમકતો, શાઇનિયર એટલે પણ તેજસ્વી, એન્ડ મોર ગ્લોઈંગ ધેટ એવર, અને પહેલાં કરતાં એના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનો રંગ આપણને જોવા મળે છે. ધેર વિલ ઓલવેઝ બી સ્માઇલ ઓન હિઝ ઓર હર ફેસ. વ્યક્તિ હંમેશા મુસ્કુરાતો જ આપણને જોવા મળતો હોય છે. ઓલ ધીસ એક્ટિવિટીઝ હેવ ઓનલી વન ગોલ. આ બધી પ્રવૃત્તિનું લક્ષ્ય શું છે, એકમાત્ર ટુ મેક હિઝ લવડ વન હેપી. તો જેને પ્રેમ કરે છે એ વ્યક્તિને ખુશ રાખવું એ એનું એકમાત્ર લક્ષ્ય, ટાર્ગેટ, ગોલ હોય છે. મેચ્યોરિટી એન્ડ સ્ટેબિલિટી એટલે જો પરિપક્વતા અને સ્થિરતા ઓફ લવ વિલ બી મોર એન્ડ મોર રીઇન્ફોર્સ્ડ વિથ ટાઈમ. તો સમયની સાથે પ્રેમમાં પરિપક્વતા અને સ્થિરતાનું પ્રમાણ વધે છે અને શું કરે છે, રીઇન્ફોર્સ્ડ એટલે મજબૂત કરે છે, સ્ટ્રેન્થન વિથ ટાઈમ, એન્ડ યોર હોલ લાઈફ વિલ બી ફૂલ ઓફ ગુડ મોમેન્ટ્સ એન્ડ મેમરીઝ. અને તમારું સંપૂર્ણ જીવન એ સારી ક્ષણો અને યાદોથી ભરાયેલું રહે છે. અ પર્સન હુ ફોલ્સ ઇન લવ હેઝ સર્ટેન સ્પેશિયલ સાઇન્સ. પ્રેમમાં પડેલા વ્યક્તિની કેટલીક નિશાનીઓ પણ હોય છે અકોર્ડિંગ ટુ ધ યુનિટ. ફર્સ્ટ, હી બિહેવ્સ વેરી કાઇન્ડલી. સેકન્ડ, હી ઓર શી ફ્રિક્વન્ટલી મર્મર્સ સમ સોંગ્સ ઓર લાઇન્સ. થર્ડલી, હી ઇઝ હર કોન્સન્ટ્રેશન ઇન અધર ડેલી એક્ટિવિટીઝ ડિક્રીઝીઝ એન્ડ હી ઓર શી સ્ટાર્ટ્સ મેકિંગ સિલી મિસ્ટેક્સ. તો આ બધા જ પ્રેમમાં પડેલ વ્યક્તિના લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે, કે ખૂબ દયાનો ભાવ એના મનમાં આવે છે, કરુણાનો ભાવ ઉત્પન્ન થાય છે, પછી વારંવાર કોઈને કોઈ ગીત કે કોઈ લાઇન્સ વગેરે ગણગણતા હોય છે, અને બાકીની બધી પ્રવૃત્તિમાં ધ્યાન ધીમે ધીમે ઘટતું જાય છે અને નાની નાની ભૂલો થવાના ચાન્સ પણ એના લાઈફમાં વધતા હોય છે. તો જો આ છે પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ.
આપણું યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ને આધારે આપણને પૂછાઈ શકે તે પ્રકારની એક શોર્ટ નોટ છે. સેકન્ડ વન છે, યુનિટ 2 રીડ 1 છે, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો આમાંથી કોઈપણ હેરિંગ્સમાં શોર્ટ નોટ પૂછાઈ શકે છે. વોલ્ટ ક્રિએટિવ મેન, વોલ્ટ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ, ડિઝનીલેન્ડ, વોલ્ટ્સ ક્રિએશન, કંઈ પણ. તો એક આ માસ્ટર શોર્ટ નોટ બનાવવા પ્રયત્ન કર્યો છે. કોઈ પણ પૂછાય એક્ઝામમાં યુ કેન રાઇટ ધ સેમ. ઓકે, ચાલો તો આપણે આના વિશે જોઈએ. તો વોલ્ટ અ ક્રિએટિવ મેન, સર્જનાત્મક વ્યક્તિ. તો ફ્રોમ ચાઇલ્ડહુડ વોલ્ટ વોઝ ક્રિએટિવ. તો બાળપણથી જ એ પોતે એકદમ સર્જનશીલ વ્યક્તિ હતો. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો. જો અહીંયા જે બોલ્ડ કરેલા પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવાના છે કે એ શક્ય હોય તો આપણી શોર્ટ નોટમાં આવે તો થોડી વધારે ઓથેન્ટિક થઈ શકે છે. સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો એન્ડ આફ્ટર દેટ હી સ્ટાર્ટેડ અ લિટલ કંપની વિચ વોઝ ફ્લોપ્ડ. તો શિકાગોમાં કાર્ટુનિંગનો અભ્યાસ કરે છે અને પછી પોતાની એક કંપની શરૂ કરે છે વિચ વોઝ ફ્લોપ. એટલે થોડીક શું થાય છે, ફ્લોપ એટલે નિષ્ફળ જાય છે. એટ ધ એજ ઓફ 21 હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. 21 વર્ષની ઉંમરમાં હોલિવૂડ દરેકનું સ્વપ્ન હોય છે, ધ બિગેસ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ. તો ત્યાં જઈ અને પોતાનું લક નસીબ અજમાવાનું વિચારે છે. હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ એન્ડ રીચ્ડ લોસ એન્જલિસ. તો લોસ એન્જલિસમાં આવેલું છે તો પોતાના અંકલ પાસેથી થોડાક ડોલર ઉછીના લે છે અને ત્યાં પહોંચે છે. હિયર હી ફેસ્ડ મેની પ્રોબ્લેમ્સ ઓફ મની. અહીંયા પૈસાના ઘણા બધા પ્રશ્ન ઉત્પન્ન થાય છે. હી ડીડ નોટ લૂઝ હાર્ટ, પરંતુ પોતે નિરાશ થતો નથી. જો લૂઝ હાર્ટ એટલે અહીંયા હૃદય ગુમાવવું નહીં, પરંતુ નિરાશ થવું નહીં, ડિસહાર્ટન્ડ. હી સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને ત્યાં પોતાની પહેલી કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ શરૂ કરે છે. બટ ઇટ ડીડ નોટ બીકમ મચ પોપ્યુલર. પરંતુ વધારે પોપ્યુલર આ સિરીઝ એની ફર્સ્ટ હતી થતી નથી. હી સ્ટાર્ટેડ અગેન અ ન્યૂ સિરીઝ નેમ્ડ ઓસ્વાલ ધ રેબિટ. અને પછી રેબિટ સસલા ઉપર આધારિત એક બીજી સિરીઝ શરૂ કરે છે. ઇટ ડીડ બેટર, બટ ધ ડિસ્ટ્રીબ્યુટર્સ ઓફ ધ સિરીઝ ટુક ધ કોપીરાઇટ ઓફ ધ સિરીઝ એન્ડ ડિનાઈ ટુ ગીવ હિમ મની. હવે આ સિરીઝ સફળ થાય છે, પણ જે ડિસ્ટ્રીબ્યુટર છે કે જેનેમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કર્યું હતું એ બધા કોપીરાઇટ પોતાના નામે લઈ લે છે અને પછી એને પૈસા આપવાનું ડિનાય એટલે ઇન્કાર કરે છે, ના પાડે છે. વિધાઉટ બીંગ ડિસહાર્ટન્ડ, અહીંયા પણ જો લૂઝિંગ હાર્ટ, ડિસહાર્ટન્ડ, હતાશ નિરાશ થયા વગર શું કરે છે. હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ ઓન અ માઉસ નેમ્ડ મિકી. અને મિકી નામના એક ઉંદર ઉપર આધારિત નવી સિરીઝ મિકી માઉસ શરૂ કરે છે. આફ્ટર ધેટ ધ જર્ની ઓફ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ. અને મિકી માઉસથી એનું જે ડિઝનીલેન્ડનું સ્વપ્ન હતું એની પણ શરૂઆત થાય છે. મિકી ગોટ મચ પોપ્યુલારિટી. મિકીનું જે કેરેક્ટર છે ખૂબ જ ફેમસ થાય છે અને એના આધારે શું થાય છે, તો વોલ્ટ ઓપન્ડ ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955. 1955ના જુલાઈ મહિનામાં ડિઝનીલેન્ડની શરૂઆત થાય છે, ઓપન થાય છે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ. જો દુનિયામાં આ પ્રકારનું સૌ પ્રથમ આ એક સર્જન હતું એટલે પહેલા દિવસથી જ યુનિક, અદ્ભુત કહી શકાય, વિશેષ કહી શકાય એ પ્રકારની આ વસ્તુને જોવા માટે પહેલા જ દિવસથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હી ટ્રાઈડ ટુ મેક સમથિંગ ન્યૂ એવરી ડે. દરરોજે પોતે કંઈક ને કંઈક નવું કરવા પ્રયત્ન કરે છે. હી વોઝ ઓલવેઝ રેડી વિથ ન્યૂ પ્રોજેક્ટ્સ એન્ડ ન્યૂ થોટ્સ. હંમેશા ડિઝનીલેન્ડમાં કંઈ ને કંઈ નવું ઉમેરવા માટેના પ્રોજેક્ટ્સ, નવા વિચારોથી જ પોતે હંમેશા ભરેલો હોય છે. હી વોઝ વેરી ડાઉન ટુ અર્થ. અને આટલી બધી સફળતા મળ્યા પછી પણ ડાઉન ટુ અર્થ એટલે એકદમ સામાન્ય નમ્ર સ્વભાવનો વ્યક્તિ રહે છે. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ હિઝ એક્ટિવિટી હી વોઝ સ્ટ્રાઇકન વિથ ઇલનેસ, ધો હી ડીડ નોટ લૂઝ હોપ. પરંતુ શું થાય છે, તો બધી જ પ્રવૃત્તિની મિડલ વચ્ચે
इलनेस एक गंभीर बीमारी में सपड़ाय छे, छता पण आशा गुमावतो नथी जीवनना अंतिम दिवसों सुधी पण। एट दैट टाइम ऑल्सो ही हेड अ लॉट ऑफ आइडियाज एंड थॉट्स। तो अंतिम समय में पण विचारोथी अने अलग अलग प्रकारना आइडियाओथी एनु मन पोते भरेलू हतु, एटले अंतिम समय सुधी पण ए डिज्नीलैंड में कंईक नवुं करवानुं विचारी रह्यो हतो। ही यूज टू से अने वारंवार कहेतो हतो, जो अहींया फरीथी वपरायुं छे यूज्ड टू, आ वर्ड आपणने बतावे छे हेबिचुअल पास्ट। ही यूज टू से देट डिज्नीलैंड शूड नेवर बी फिनिश्ड एंड इट नेवर विल, કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારેય પૂરું થવું જોઈએ નહીં, એટલે કે પૂરું થયું નહીં। આજે પણ ડિઝનીલેન્ડમાં એવરી યર કંઈક ને કંઈક નવું એડ કરવામાં આવે છે। તો આ આપણા યુનિટ નંબર 2ની શોર્ટ નોટ છે। હવે આપણે યુનિટ નંબર 3 ઉપર જઈએ તો આપણી આજના વિડીયોની ત્રીજી અને અંતિમ શોર્ટ નોટ છે, એ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ। રીડ 3 છે, યુનિટ 1 સ્ટ્રેસ મેનેજમેન્ટ, મેનેજ યોર સ્ટ્રેસ, તો એમાંથી લેવામાં આવેલું છે। તો અહીંયા જે બે મેઇન ટેકનિક આપણને ટેક્સ્ટમાં આપેલી છે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો જુઓ, રિડ્યુસ મતલબ શું થાય છે? ઘટાડવું, સ્ટ્રેસ એટલે તણાવ। તો જેર આર ટુ મેઇન ટેકનિક્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાં તમને મદદ કરતી બે પદ્ધતિઓ છે, બે ટેકનિક એટલે ઉપાયો છે। કયા કયા બે છે જેની ચર્ચા આપણે કરવાના છીએ? ધે આર ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું બંધ કરવું, એન્ડ સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મ સંમોહન। વેન યુ આર ઓવરલોડેડ એન્ડ યુ હેવ લેસ ટાઈમ, જ્યારે તમે ઓવરલોડેડ કામના દબાણથી વધારે પડતા ભરાઈ જાઓ છો, યુ હેવ લેસ ટાઈમ, તમારી પાસે સમય ઓછો છે, મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ। તો માનસિક પ્રેશર એટલે તમારી પર દબાણ આવે છે, અને કેટલીક વાર સ્ટ્રેસ તણાવ પણ આપણા મગજમાં શરૂ થાય છે। એઝ અ રિઝલ્ટ માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવર થિંકિંગ, અને એ સમયે આપણું મન ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવામાં પહોંચે છે। આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ। જો આ ક્વોટેશનમાં બહુ સારું વાક્ય છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારી કોઈ એક્સપેક્ટેશન્સ અપેક્ષાઓ નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે અને જે પણ થશે આઈ વિલ ડીલ ઇટ, એનો હું સામનો કરી લઈશ। ધીઝ મંત્ર વિલ હેલ્પ અ પર્સન ટુ કામ ડાઉન હિઝ એક્સાઇટમેન્ટ એન્ડ ડિક્રીઝ સ્ટ્રેસ લેવલ। તો આ એવો મંત્ર છે કે વ્યક્તિની એક્સાઇટમેન્ટ, એનું જે ઉત્તેજના છે, એનું જે ટેન્શન છે, તણાવ છે, એને કામ ડાઉન ઓછો કરવામાં એન્ડ ડિક્રીઝ સ્ટ્રેસ લેવલ, એનું જે લેવલ છે સ્ટ્રેસનું એને ઘટાડવામાં મદદરૂપ થાય છે। ઇન સેલ્ફ હિપ્નોસિસ દેર આર મેની સ્ટેપ્સ, સેલ્ફ હિપ્નોસિસમાં ઘણા બધા સ્ટેપ આપેલા છે, જે સેકન્ડ આપણી ટેકનિક છે। હવે જો આ જે સેલ્ફ હિપ્નોસિસ છે એ અલગ શોર્ટ નોટ તરીકે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો આ પેરેગ્રાફ તમે ધ્યાનમાં રાખી શકો છો, એક્ઝામમાં તમે આનો પણ ઉપયોગ એ શોર્ટ નોટમાં કરી શકશો। ધે આર લાઈક સેટલિંગ બેક ઇન અ ચેર, એ ખુરશીમાં આરામથી બેસો, કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70 એન્ડ બ્રીથ ડીપલી। સેકન્ડ સ્ટેપ છે કે 99 થી 70 બેકવર્ડ ઉલટી ગણતરી કરવાની છે, એન્ડ બ્રીથ ડીપલી, ઊંડા શ્વાસ લેવાના છે, કાઉન્ટિંગ 69 to 30 એન્ડ અઝ્યુમિંગ યોર સેલ્ફ ઓન અ સ્ટેર કેસ। પછીના સ્ટેપમાં શું છે ત્રીજામાં? 69, 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરવાની છે, અને એઝ્યુમ, એવી કલ્પના કરો, એવું ધારો કે તમે સ્ટેર કેસ એટલે એક સીડી પર ઉતરી રહ્યા છો, કાઉન્ટિંગ ડાઉન ફ્રોમ 29 to 0। પછીના સ્ટેપમાં 29 થી 0 સુધી કરો, એન્ડ વિઝ્યુલાઇઝિંગ એટલે કલ્પના કરો સેની, યુ આર ઇન અ લક્ઝુરિયસ લિફ્ટ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ, એવી કલ્પના કરો, જુઓ આગલામાં સ્ટેર કે સીડી હતી, હવે તમે લિફ્ટમાં છો, પણ કેવી લક્ઝુરિયસ ભવ્ય લિફ્ટ છે, વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ એમાં તમને સીનરી, કુદરતી સૌંદર્ય દેખાઈ રહ્યું છે। એઝ યુ અરાઈવ એટ 0 યુ નીડ ટુ સ્ટાર્ટ ઇમેજિનિંગ દેટ યુ એન્ટર ઇન અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ યુ લાઈક, જેવા તમે 0 ઉપર પહોંચો છો
એ વખતે તમારે એવી કલ્પના કરવાનું શરૂ કરવાનું છે કે તમે એક એવા રૂમમાં છો જેમાં એ પ્રકારનું ફર્નિચર છે કે જે તમે ઈચ્છો છો, કે જે તમને ગમે છે, એવા ફર્નિશ્ડ એક રૂમમાં તમે આવી ગયા છો. યુ શુડ રિમેઇન ધેર અન્ટિલ યુ ફીલ રિલેક્સ્ડ એન્ડ રેસ્ટેડ. હવે આ સ્થિતિમાં તમારે ક્યાં સુધી રહેવાનું છે? જ્યાં સુધી તમે તમારી જાતને રિલેક્સ્ડ અને રેસ્ટેડ, આરામદાયક સ્થિતિમાં હળવા અનુભવતા નથી, ત્યાં સુધી તમે આ સિચ્યુએશનમાં રહેવાનું છે. વિથ ધીઝ ટુ ટેકનિક્સ યુ કેન ગેઇન મેક્સિમમ એનર્જી એટ ધ સ્ટાર્ટ ઓફ યોર ડે. જો આ બે પદ્ધતિનો ઉપયોગ તમે કરશો તો દિવસની શરૂઆતમાં જ તમે મહત્તમ એનર્જી ઉર્જા તમારામાં એક અનુભવી શકો છો. એન્ડ ઇન્ક્રીઝ યોર કોન્સન્ટ્રેશન પાવર, તમારું જે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ છે એમાં પણ તમે વધારો કરી શકો છો. ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ એન્ગર એન્ડ ફ્રસ્ટ્રેશન, રિડ્યુસ ઘટાડવું એન્ગર, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, હતાશાને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. બૂસ્ટ કોન્ફિડન્સ, આપણા વિશ્વાસમાં બૂસ્ટ વધારો કરે છે. એન્ડ લોઅર ધ બ્લડ પ્રેશર, અને બ્લડ પ્રેશરને પણ નીચું કરવામાં, ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો આ પ્રકારની બે ટેકનિકની આપણે અહીંયા વાત કરેલી છે. ઓકે, થેન્ક યુ. જી વી મીટ વન્સ અગેઇન. ટેક કેર.